દાહોદના છાપરવાડા ગામે એક મહિલાનો મૃતદેહ કુવામાંથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો પચીસ વર્ષની સોનલબેન નામની મહિલાનો મૃતદેહ વહેલી સવારે ગામના જ એક કુવામાં જોવા મળ્યો આ વાત આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જેના પગલે કુવા પાસે મોટી સંખ્યામાં લોકોના ટોળા જોવા મળ્યા હતા તો બીજી તરફ સ્થાનિક પોલીસને પણ જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતદેહને પાઇનલ પીએમ માટે દાહોદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ત્યારે પિયર પક્ષ દ્વારા સાસરે પક્ષ પર હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા સમગ્ર મામલે પોલીસે સત્ય સામે લાવવા કમર કસી છે અમારું એમ કેવું છે કે અચાનક ગયા અને તૈયારીમાં રાત્રે પહેલા જે એમના જે જાણ કરી તમારા સરપંચને જાણ અમારે કે અમારે સમાજ પ્રમાણે અમારા અમારા ઘરે એના પિયરના મા બાપને જાણ કરવી જોઈએ કે ભાઈ તમારી છોકરી એમ કે આમ ઘરેથી ઘરેથી અહીં આવી છે તો પહોંચતી નહીં પોતી પણ એવું અમને જાણ નથી કે ડાયરેક્ટ સરપંચશ્રીને જાણ કરી છે ઘટના સાહેબ એવી બની હતી કે સરપંચશ્રીને ફોન એ લોકોએ રાતના કર્યો અને અમને કોઈએ જાણ કરી નથી અને ફરીથી સરપંચ સાહેબ ઉપર પાછો ફોન આવ્યો એ લોકોએ છ ની આસપાસ એ લોકોએ ફોન કર્યો ચોક્કસ તો આપણને એવો સમયનો ખ્યાલ નથી પણ એ સમયે ફોન કર્યો હતો એ પણ સરપંચશ્રીને જ ફોન કર્યો અને પછી અમને જાણ મળી તો અમે સ્થળ ઉપર પહોંચ્યા અને સ્થળ ઉપર અમને એવા ચિહ્નો બધા દેખાયા કે જેથી કરીને આ છોકરીને કાયદેસર મારીને નાખી દીધેલી હોય એવું અમને જાણવા મળ્યું છે એવા છોકરીને ક્યાં મારીને નાખી દીધું હોય હવે સાહેબ એનું એ રીતનું બધું જોવા મળ્યું અમને કે એની ઓઢણી બાજુ મેં પડી રહી હતી એ લોકો એ અંદરથી દોરડું નાખીને ઓલું એ નાખીને કાઢી હશે બહાર આવી હશે તો જ એમને ખ્યાલ આવ્યો હશે ને કે ભાઈ અંદર કૂવામ છે એ લોકો એવું કહે છે કે અમે કેસરપુર સુધી રાતના જોવા આવ્યા હતા સરપંચશ્રીને એવું કીધું પહેલાં ફોન કર્યો તો કેસરપુર સુધી લાંબા થયા હોય તો ઘરને આંગણે કૂવો છે તો એ કેમ ખ્યાલ નહીં આવે સર એટલે આ ઉપરથી અમને એવો દાઉટ જાય છે કે ખરેખર આ છોકરીને મર્ડર કરેલું છે દાહોદના છાપરવાડા ગામે એક મહિલાનો મૃતદેહ કુવામાંથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો પચીસ વર્ષની સોનલબેન નામની મહિલાનો મૃતદેહ વહેલી સવારે ગામના જ એક કુવામાં જોવા મળ્યો આ વાત આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જેના પગલે કુવા પાસે મોટી સંખ્યામાં લોકોના ટોળા જોવા મળ્યા હતા તો બીજી તરફ સ્થાનિક પોલીસને પણ જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતદેહને પેનલ પીએમ માટે દાહોદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ત્યારે પિયર પક્ષ દ્વારા સાસરા પક્ષ પર હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા સમગ્ર મામલે પોલીસે સત્ય સામે લાવવા કમર કસી છે અમારું એમ કેવું છે કે અચાનક ગયા અને તૈયારીમાં રાત્રે પહેલા જે એમના જે જાણ કરી તમારા સરપંચને જાણ અમારે અમારે સમાજ પ્રમાણે અમારા અમારા ઘરે એના પિયરના મા બાપને જાણ કરવી જોઈએ કે ભાઈ તમારા તમારી છોકરી એમ કે આમ ઘરેથી અમારે ઘરેથી અહીં આવી છે તો પોતી કે નહીં પોતી પણ એવું અમને જાણ નથી કે ડાયરેક્ટ સરપંચશ્રીને જાણ કરી છે ઘટના સાહેબ એવી બની હતી કે સરપંચશ્રીને ફોન એ લોકોએ રાતના કર્યો અને અમને કોઈએ જાણ કરી નથી અને ફરીથી સરપંચ સાહેબ ઉપર પાછો ફોન આવ્યો એ લોકોએ છ ની આસપાસ એ લોકોએ ફોન કર્યો ચોક્કસ તો આપણને એવો સમયનો ખ્યાલ નથી પણ એ સમયે ફોન કર્યો તો એ પણ સરપંચશ્રીને જ ફોન કર્યો અને પછી અમને જાણ મળી તો અમે સ્થળ ઉપર પહોંચ્યા અને સ્થળ ઉપર અમને એવા ચિહ્નો બધા દેખાયા કે જેથી કરીને આ છોકરીને કાયદેસર મારીને નાખી દીધેલી હોય એવું અમને જાણવા મળ્યું છે એવા છોકરીને મારીને નાખી દીધું હોય હવે સાહેબ એનું એ રીતનું બધું જોવા મળ્યું અમને કે એની ઓઢણી બાજુ મેં પડી રહી હતી એ લોકો એ અંદરથી દોરડું નાખીને ઓલું એ નાખીને કાઢી હશે બહાર આવી હશે તો જ એમને ખ્યાલ આવ્યો હશે ને કે ભાઈ અંદર કૂવામ છે એ લોકો એવું કહે છે કે અમે કેસરપુર સુધી રાતના જોવા આવ્યા હતા સરપંચશ્રીને એવું કીધું પહેલાં ફોન કર્યો તો કેસરપુર સુધી લાંબા થયા હોય તો ઘરને આંગણે કૂવો છે તો એ કેમ ખ્યાલ નહીં આવે સર એટલે આ ઉપરથી અમને એવો દાઉટ જાય છે કે ખરેખર આ છોકરીને મર્ડર કરેલું છે